પર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ તેમાં આપણે લોકો છેલ્લા યુનિટની ચર્ચા કરી રહ્યા છીએ ગત વિડિયો જે હતા તેમાં મેં તમને લોકોને સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેના નિવારણ માટેના અમુક મુદ્દાઓ છે તેની સમજૂતી આપી હતી આપણે આ પેપરનું નામ શું એટલે સોરી આ યુનિટનું નામ શું છે તો કે સ્ત્રીઓની સમસ્યાઓનું નિવારણ તેમાં આપણે સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ જોઈ હતી ત્યાર પછી સ્ત્રી સશક્તિકરણ અને પંચવર્ષીય યોજના જોઈ હતી ત્યાર પછી આપણે લોકોએ જોયું કે સ્ત્રીઓની સમસ્યાના નિવારણ સાથે સંબંધિત સંસ્થાઓ કઈ કઈ કાર્યરત છે તો તે સંસ્થાઓનો પરિચય મેળવ્યો હતો ત્યાર પછી આપણે તેની જે સમસ્યાઓ એટલે કે સ્ત્રીઓની જે સમસ્યાઓ છે તેને નિવારવા માટે કાનૂની કેવા પ્રકારના પગલાઓ છે તે ભરવામાં આવી રહ્યા છે તેના વિશેની માહિતી મેળવી હતી ત્યારબાદ સ્ત્રીઓની સમસ્યાના નિવારણ માટે સ્ત્રી શિક્ષણના જે વિકાસના પગલાઓ છે તેના વિશેની માહિતી મેળવી હતી તેના આર્થિક વિકાસના પગલાઓ એટલે ગત વિડીયોમાં આપણે લોકોએ જોયું હતું કે સ્ત્રીઓની સમસ્યાઓને નિવારવા માટે આર્થિક વિકાસના કયા પગલાઓ ભરવામાં આવી રહ્યા છે તેના વિશેની આપણે સમજૂતી મેળવી ચૂક્યા હતા તો હવે આજના આ વિડીયોમાં આપણે લોકો આ યુનિટ અને આ પેપરનો સૌથી છેલ્લો મુદ્દો સ્ત્રીઓની સમસ્યાઓનું નિવારણ જે છે તેમાંનો છેલ્લો મુદ્દો અને આખા પેપરનો છેલ્લો મુદ્દો કે સ્ત્રીઓની સમસ્યાના નિવારણ માટે સ્ત્રીઓ માટે આરોગ્ય સેવા કાર્યક્રમોની ચર્ચા કરો આ પ્રકારનો પ્રશ્ન છે તે આજે આપણે લોકો સમજીશું જો અત્યાર સુધી આપણે લોકોએ જોયું કે તેની આર્થિક સમસ્યાને નિવારવા માટે કેવા પ્રકારના કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે પછી આપણે જોયું કે તેની શૈક્ષણિક સમસ્યાઓને નિવારવા માટે શૈક્ષણિક વિકાસના કેવા કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે ત્યારબાદ આપણે તેના માટેના જે કાનૂની પગલાઓ છે તેના વિશેની માહિતી પણ મેળવી ચૂક્યા ત્યારબાદ આપણે તેના માટે થઈને સ્ત્રીઓની સમસ્યાઓને નિવારવા માટે થઈને કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે તેના વિશેની સમજૂતી પણ મેળવી ચૂક્યા તો આરોગ્ય શિક્ષણ તેની આર્થિક પરિસ્થિતિ તેના માટેની જે સંસ્થાઓ સમસ્યાઓ નિવારવા માટેની સંસ્થાઓ આ બધા વિશેની માહિતી આપણે લોકો મેળવી ચૂક્યા તો હવે આજે આપણે આ વિડીયોમાં તેનો છેલ્લો મુદ્દો આરોગ્ય સેવાના કાર્યક્રમો સ્ત્રીઓની આરોગ્ય સ્થિતિ સુધારવા માટે થઈને કયા પ્રકારના આરોગ્ય સેવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે તેના વિશેની સમજૂતી આજના વિડીયોમાં મેળવીશું તો સૌથી પહેલાં તો સ્ત્રીઓની જે આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તેના નિવારણ માટેના કાર્યક્રમો કે આરોગ્ય સેવા કાર્યક્રમોનું પ્રતિબિંબ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિમાં તેમજ રાષ્ટ્રીય વસ્તીમાં પણ પડે છે એટલે કે જે સ્ત્રીઓની આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તે આપણને બીજે ક્યાં જોવા મળે છે તો કે આરોગ્યની જે આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તેનું પ્રતિબિંબ આપણને આપણી જે રાષ્ટ્રની સ્વાસ્થ્ય નીતિ છે તેમાં અને વસ્તી નીતિ છે રાષ્ટ્રની જે વસ્તી નીતિ છે તેમાં આપણે સ્ત્રીઓની આરોગ્ય વિષયક જે સમસ્યાઓ છે તેના નિવારણ માટેના કાર્યક્રમોની ઝલક જોવા મળે છે તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ જે છે તેનો મુખ્ય હેતુ શું હતો કે વસ્તીના સ્વાસ્થ્યના સ્વીકાર્ય ધોરણની જાળવણી કરવી સૌને સમાનતાના ધોરણે સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા દ્વારા હેલ્થ ફોર ઓલની નીતિ છે તે અપનાવી અને તેનો અમલ કરાવવો તે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિનો એક ઉદ્દેશ્ય એક હેતુ રહેલો હતો રાષ્ટ્રીય નીતિમાં નક્કી કરવામાં આવેલા ધ્યેયોમાં સાક્ષરતા દરમાં વૃદ્ધિ બાળ મરણ દરમાં અને માતૃમરણ દરમાં ઘટાડો તથા સ્વાસ્થ્ય સંભાળને આવરી લેવામાં આવેલ છે 11મી પંચવર્ષીય યોજનામાં બાળ મરણ માતૃમરણ કુલ પ્રજનન બાળકોમાં કુપોષણ વગેરે આરોગ્ય સૂચકાંકોમાં સુધારો કરવાનો હેતુ રહેલો છે આ ઉપરાંત શુદ્ધ જળ પૂરું પાડવું સ્ત્રીઓ અને કન્યાઓમાં એનેમિયામાં ઘટાડો કરવો સ્ત્રી પુરુષ પ્રમાણમાં રહેલી જે વિષમતા છે તેને ઘટાડવી ગરીબીમાં ઘટાડો કરવો સાક્ષરતામાં જેન્ડર ગેપમાં ઘટાડો કરવો વગેરે જેવા જે સામાજિક અને આર્થિક લક્ષ્યાંકો છે તે રાષ્ટ્રીય વસ્તી નીતિમાં ઘડવામાં આવેલા છે
તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ અને રાષ્ટ્રીય વસ્તી નીતિ ને અનુલક્ષીને સ્ત્રીઓની જે આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તેના નિવારણ માટે તથા સ્ત્રીઓના આરોગ્યનું સ્તર ઊંચું લાવવા માટે વિવિધ સ્વાસ્થ્ય સુધારણા કાર્યક્રમો છે તે હાથ ધરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોને હવે આપણે અહીંયા વિગતવાર સમજીશું. તો તેમાંનો પહેલો કાર્યક્રમ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. તો સ્વાસ્થ્ય સેવાનો લઘુત્તમ એકમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે અને તેની નીચે પેટા આરોગ્ય કેન્દ્ર છે તે સ્થાપવામાં આવે છે. 1984થી 5000ની ગ્રામીણ વસ્તી દીઠ એક પેટા કેન્દ્ર સ્થાપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ કેન્દ્રો દ્વારા સ્ત્રીઓને પ્રસૂતિ પૂર્વેની, પ્રસૂતિ દરમિયાનની અને પ્રસૂતિ બાદની જે સેવાઓ છે તેમજ બાળકોના આરોગ્યને લગતી સેવાઓ છે તે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓને કુટુંબ નિયોજન સંબંધિત શિક્ષણ, માર્ગદર્શન અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. સ્ત્રીના દરજ્જા વિષયક સમિતિની ભલામણોને અનુલક્ષીને સ્ત્રી માટે સામાન્ય તબીબી સેવાઓનું વિસ્તૃતીકરણ હાથ ધરવામાં પણ આવ્યું છે. સ્ત્રી આરોગ્ય કાર્યકરો દ્વારા અને સ્ત્રીઓને તથા બાળકોને તબીબી સેવા દ્વારા માતા અને બાળકોના આરોગ્યનું સામાન્ય સ્તર ઊંચું લઈ જવા પણ આ કાર્યક્રમ હેઠળ એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા તેનું સ્તર ઊંચું લઈ જવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્ત્રીઓની પ્રસૂતિ પૂર્વે, પ્રસૂતિ દરમિયાન અને પ્રસૂતિ બાદની જે કંઈ પણ સેવાઓ છે તે બધી સેવાઓ સ્ત્રીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવેલી જોવા મળે છે. આ હતું પહેલું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. ત્યારબાદ આવે છે પૂરક આહાર યોજના. તો માતા અને બાળકોના આરોગ્ય સુધારણા માટે પોષણલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે જેમાં પૂરક આહાર યોજના છે તે અગત્યનું સ્થાન ધરાવે છે. આમાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીને પૂરક આહાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તમે સૌ જાણો જ છો કે આપણે ત્યાં આંગણવાડીઓ ચાલતી હોય છે. આ આંગણવાડીઓ દ્વારા જે સગર્ભા સ્ત્રી હોય છે, ગર્ભવતી સ્ત્રી હોય છે તેને પૂરક આહાર યોજના હેઠળ પૌષ્ટિક આહાર છે તે પૂરો પાડવામાં આવતું હોય છે. તે આ યોજનાનો એક મહત્વનો અને એક અગત્યનો હેતુ છે તેમ આપણે લોકો કહી શકીએ. ત્યારબાદ આવે છે બાળ વિકાસ કાર્યક્રમ. તો બાળ વિકાસ કાર્યક્રમ હેઠળ તમામ બાળકોને આરોગ્ય અને પોષણ મળી રહે તેવી વ્યવસ્થા ઉપર ભાર મૂકવામાં આવે છે. તેમાં ખાસ કરીને આરોગ્ય પોષણની દ્રષ્ટિએ બાલિકાઓ તરફ વિશેષ ધ્યાન આપવા ઉપર વધારે પડતો ભાર છે તે મૂકવામાં આવતો હોય છે. સંકલિત બાળ વિકાસ સેવા અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમોનો અમલ કરાવવામાં આવે છે. બાળ કેન્દ્રો અને બાલવાડીની સ્થાપના દ્વારા બાળકોનો વિકાસ થાય તે પ્રત્યે વિશેષ લક્ષ આપવામાં આવતો હોય છે. ટૂંકમાં આ કાર્યક્રમ છે તે બાળકોનો વિકાસ થાય, બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તે લોકોને જે રોગ અને પ્રતિરક્ષણ છે તે મળી રહે તે માટેનો કાર્યક્રમ છે તે બાળ વિકાસ કાર્યક્રમ દ્વારા ઘડવામાં આવે છે. ત્યારબાદ આવે છે ચોથું ગ્રામીણ વિસ્તારની સ્ત્રીઓ માટેના કાર્યક્રમો. તો આવા કાર્યક્રમોનું ધ્યેય શું છે? તો કે આવા કાર્યક્રમોનું ધ્યેય સ્ત્રીઓના વિકાસ માટે તેમને તાલીમ આપવાનું છે. આ કાર્યક્રમો કસ્તુરબા સ્મારક નિધિએ સાકાર કરેલા મહાત્મા ગાંધીજીના સ્ત્રી ઉન્નતિના ખ્યાલ ઉપર રચાયેલા છે. આ કાર્યક્રમમાં બાલવાડીઓ, પ્રસૂતિ સેવાઓ અને સામાન્ય તબીબી રાહત, સ્ત્રીઓને સામાજિક શિક્ષણ તથા સ્ત્રીઓને તાલીમ છે તે આપવાનો એક પ્રયાસ કરે છે. આ કાર્યક્રમો હેઠળ કુટુંબ અને બાળ કલ્યાણ યોજના દ્વારા અપાતી સેવાઓ જેવી કે પૂર્વ શાળા જૂથના બાળકો માટેની સંકલિત સેવાઓ, યુવાન માતાઓને ગૃહ સંચાલન સહિતની તાલીમ, સ્વાસ્થ્ય શિક્ષણ, આહાર વિષયક અને બાળ ઉછેરનું શિક્ષણ વગેરેનો જે આ ગ્રામીણ વિસ્તારની સ્ત્રીઓ માટેનો કાર્યક્રમ છે તેમાં સમાવેશ કરવામાં આવે છે. ટૂંકમાં
સ્ત્રીઓની ઉન્નતિ થાય અને તેનો વિકાસ થાય તે માટેની તાલીમ આ ગ્રામીણ વિસ્તારની સ્ત્રીઓને આ કાર્યક્રમ અંતર્ગત આપવામાં આવતો જોવા મળે છે. ત્યારબાદ આવે છે તબીબી ગર્ભપાત કાનૂન 1971. આ કાયદો છે તે 1 એપ્રિલ 1972 થી અમલમાં આવ્યો છે અને આ કાયદો અમુક પરિસ્થિતિમાં ડાક્ટરી રાહે ગર્ભપાતને માન્યતા આપે છે. ગર્ભપાતના ઓપરેશન કરાવવા માટે અમુક તબીબી સંસ્થાઓને તેમજ અમુક ડાક્ટરોને ખાસ માન્યતા આપવામાં આવે છે. ગર્ભપાત અંગેની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ કાયદાની જોગવાઈને લીધે દંપતીઓ અનિચ્છનીય બાળકોને જન્મ થતો અટકાવી શકે છે, તેમજ ખાસ કરીને કુમારિકા તથા વિધવા સ્ત્રી ગર્ભવતી બને તો તેઓ આ કાયદા હેઠળ ગર્ભપાત કરાવી શકે છે. આથી કુવારી માતા અને ગેરકાયદેસરના બાળકોનો પ્રશ્ન છે તે આ કાર્યક્રમ હેઠળ કેવો થાય છે, તો કે હલ થતો આપણને જોવા મળે છે. ટૂંકમાં આ કેવો કાર્યક્રમ છે કે જેમાં કોઈ જો કોઈ સ્ત્રી છે એ કુવારી માતા બનતી હોય તો તેને આ કાર્યક્રમ હેઠળ ગર્ભપાત કરાવી આપવામાં આવે છે. અને આ તમામ માહિતી છે તે કેવી રાખવામાં આવે છે, તો કે ગુપ્ત રાખવામાં આવે છે, જેથી કરીને જે કુવારી માતા અને ગેરકાયદેસરના બાળકોનો પ્રશ્ન છે તેને આપણે લોકો હલ કરી શકીએ. ત્યારબાદ છઠ્ઠું આવે છે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ. તો સ્ત્રીઓની આરોગ્ય વિષયક સમસ્યાઓ નિવારવા માટે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ છે તે મહત્ત્વનો ફાળો આપે છે. કુટુંબ કલ્યાણ એટલે શું, તો કે કુટુંબ કલ્યાણ એટલે કુટુંબનું ઉજળું ભવિષ્ય, સ્વાસ્થ્ય અને સુખાકારી તથા સમૃદ્ધિ, તેને કુટુંબ કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની જરૂરિયાત સાથે સુસંગત રીતે વસ્તીના કદને સ્થિર કરવા માટેનો કાર્યક્રમ હોવા ઉપરાંત સ્ત્રીઓના પ્રજોત્પાદન સ્વાસ્થ્યમાં વૃદ્ધિ કરવા માટેનો તેમજ માતૃમરણ દર અને બાળ મરણ દર ઘટાડવા માટેનો કાર્યક્રમ છે. કુટુંબ નિયોજનની વિવિધ પ્રવૃત્તિઓ કુટુંબ કલ્યાણ માટે છે. 2000ની રાષ્ટ્રીય વસ્તી નીતિ અને 2002ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ તેમજ ગ્રામીણ સ્વાસ્થ્ય નીતિમાં કુટુંબ કલ્યાણના ધ્યેયો છે તે વ્યક્ત થતા આપણને જોવા મળે છે. આજે કુટુંબ કલ્યાણનો કાર્યક્રમ છે તેમાં અન્ય કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો એ કાર્યક્રમો કયા તેની આપણે થોડીક માહિતી મેળવીએ. તેમાં પહેલો કાર્યક્રમ છે રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ ગર્ભ નિરોધક સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તે દ્વારા સ્વાસ્થ્ય સેવાઓનું સ્તર ઊંચું લઈ જવાના પ્રયાસો કરવામાં આવે છે, જે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ ઘડવામાં આવ્યો છે. બીજો જે કાર્યક્રમ છે તે આયોજિત પિતૃ માતૃત્વમાં પુરુષોનું સહભાગીપણું વધારવાના પ્રયાસો થાય છે. પ્રજોત્પાદક સ્વાસ્થ્ય કાર્યક્રમમાં પુરુષોનું સહભાગીપણું વધારવા માટે બજેટમાં ખાસ નાણાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ત્રીજો કાર્યક્રમ છે તે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાયત અને નિયંત્રણ માટે કાનૂની પગલાં લેવામાં આવે છે અને બેટી બચાવો અભિયાન શરૂ કરવામાં પણ આવ્યું છે. ચોથો કાર્યક્રમ છે તે સલામત તબીબી ગર્ભપાત સેવાની જોગવાઈ કરવામાં આવી છે, તે માતૃમરણ દર ઘટાડવામાં સહાયક બને છે. પાંચમો કાર્યક્રમ છે તે છે સાર્વત્રિક સુરક્ષિતતા કાર્યક્રમમાં રસીથી અટકાવી શકાય તેવા રોગો અટકાવવા માટેની જુદી જુદી 6 રસીઓ બાળકોને આપવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીઓને પણ અમુક તબક્કે રસીઓ આપવામાં આવે છે. આ કાર્યક્રમ એ રસીકરણનો કાર્યક્રમ છે અને તે પ્રજોત્પાદક સ્વાસ્થ્ય અને બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો એક ઘટક છે. ત્યારબાદ પલ્સ પોલિયો સુરક્ષિતતા કાર્યક્રમ દ્વારા દેશમાં પોલિયાના કિસ્સાઓ છે તેમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ એક કાર્યક્રમ છે તે છે પોષણ કાર્યક્રમ. તેના દ્વારા પોષણની ખામીને કારણે થતા રોગો અટકાવવાના પ્રયાસો થાય છે. આ માટે લોકજાગૃતિ વિકસાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ એક કાર્યક્રમ છે જે કુટુંબ કલ્યાણ કાર્યક્રમ હેઠળ ચાલી રહ્યો છે, તે છે જનની સુરક્ષા યોજના, જે સલામતતા માતૃત્વની માટે માતૃત્વ માટેની યોજના છે. આ
યોજનામાં ગરીબ ગર્ભવતી સ્ત્રીને સંસ્થાકીય રીતે પ્રસૂતિ કરાવવામાં આવે છે અને પ્રસૂતિ પછીની સેવા છે તે પૂરી પાડવામાં આવતી હોય છે અને છેલ્લો કાર્યક્રમ છે તે છે કુટુંબ કલ્યાણ લિંક્ડ આરોગ્ય વીમા યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે આમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ મુખ્યત્વે સરકાર દ્વારા ચાલતો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં બિન સરકારી સ્વૈચ્છિક સંગઠનો પણ પોતાનું યોગદાન છે તે આપતા હોય છે કુટુંબ કલ્યાણના લીધે જન્મદરમાં ઘટાડો થઈ જાય છે અને વાર્ષિક વસ્તી વૃદ્ધિનો દર છે તે પણ ઘટી જાય છે જનની સુરક્ષા યોજનાના લાભાર્થીઓની સંખ્યા અત્યારે વધવા પામી છે આથી માતૃમરણ અને નવા જન્મતા બાળકોના મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે તેમ આપણે લોકો કહી શકીએ ગર્ભધારણના જોખમથી સુરક્ષિત યુગલોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે માતા અને બાળકનું આરોગ્ય સુરક્ષિત બનતું જાય છે તેમજ આરોગ્ય સંભાળના ક્ષેત્રોનો અને આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થતો જાય છે આમ છતાં સ્ત્રીઓની જે આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તેને નિવારવામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે તેમ આપણે લોકો કહી શકીએ તો આ હતો આજનો આપણો મુદ્દો કે સ્ત્રીઓની સમસ્યાઓને નિવારવા માટે સ્ત્રીઓ માટે કેવા પ્રકારના આરોગ્ય સેવાના કાર્યક્રમો છે તે ઘડવામાં આવ્યા છે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૂરક આહાર યોજના બાળ વિકાસ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારની સ્ત્રીઓ માટેના કાર્યક્રમો તબીબી ગર્ભપાત કાનૂન અને કુટુંબ કલ્યાણ કાર્યક્રમો દ્વારા સ્ત્રીઓની જે આરોગ્ય વિષયક સમસ્યાઓ છે તેને નિવારવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો અહીંયા આપણો આ પેપર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓનો કોર્સ છે તે પૂરો થાય છે જેમ આપણે 16 અને 14માં પેપરમાં જેમ આપણે પરીક્ષામાં પૂછાતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેવી જ રીતના આ પેપરમાં પણ હવે પછીના વિડીયોમાં કેવા પ્રશ્ન તમને લોકોને પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે તેના વિશેની માહિતી મેળવીશું